એ રોજ ઉઠીને રૂપિયા રળીએ ધરાય ને ખાઈ ધાન, સાંજ પડે પણ ચેન પડે નહીં કરીએ ન એવું કામ, હળી મળીને હારે રહીએ હૈયે ભરીને હામ, આદર કરીએ એક બીજાનો કરીએ નહીં અપમાન, નાનાનું લઈએ નામ મોટાને દઈએ માન, દુનિયામાં મોંઘું તમામ બહુ સસ્તું છે આ જ્ઞાન, દેશને માટે કાયા કરીએ પળમાં સૌ કુરબાન, ભાગ દોડમાં ભૂલી ના જઈએ ઈશ્વરના ગુણગાન, કોઈના કપરા ટાણે ના કરીએ આંખની આડા કાન, મર્યા પછીનું મળદું થાશે દેહનું કરીએ દાન, જો આવશે કોઈને કામ નહીં ભૂલે તમારું નામ, દુનિયામાં મોંઘું તમામ બહુ સસ્તું છે આ જ્ઞાન. બહુ સારું ગીત ગાયું. આ કોનું લખેલું છે? લે આ તું જો, આ રાહુલ વેગડ નું લખેલું છે. હું એના જ લખેલા ગીત ગાઉં ને, આપણે હું કામ કોક ના ગાવા તો? અને આ તું હું તૈયાર થઈને? તમને ખબર નથી મારે શ્રીમત માં જવાનું છે. બોલો, ગગોય હવાર નો ક્યાંક વહી ગયો અને તું શ્રીમત માં ભાગી, પછી મને ક્યાંય એકલા નો ગમે, હું આવું છું હાલ. પણ ન્યા તમારે થોડી ફોપારી વીણવાની છે, ન્યા આદમી નું કઈ કામ ન હોય, તમારે થવાનું. અને મેં છે ને ખાવાનું બધું ટાંકીને મૂક્યું છે, તમે ખાઈ લેજો. લો ખાઈ લેજો, પણ રસકો ધોકાવાનું બધું પીડ્યું ઈ પણ ઈ આવીને બધું ધોકાઈ નાખશું. સારું હાલ, તો હબ આવજે પાછી જા. એ આ હું ઈચ્છા ગજુભાઈ ને ગોકુળભાઈ ને એની પાસે આટો મારી આવું. ગજુભાઈ નારિયેળ એટે બેઠા છે, તો કે નારિયેળ બાળિયાર નો માથે પડ્યો. ફોડી નાખ્યું મારું માથું, ફોડી નાખ્યું. બસ હવે નથી મસ્કા, છેલ્લું એક જ હતું, ઈ પડી ગયું. પણ કાન ખજૂરો છે તો અમે શું કર્યું, અમને કરડી જઈએ. પણ આખો કાઢો ને. પણ એમ કઈ કાન ખજૂરા ખેરવાય, અને કાંટા વાળું સંપલ કોનું હતું? આપણું નતું, મસ્કાનું હતું. તે પણ કાંટા તો કાઢતો, અહીંયા વાહમ વાગ્યા. અરે ઢીંગલી ઢીંગલી ઢીંગલી, કોની આરે આવી બટા? મારા મામી આરે આવી. ઓહો હો, બકુલભાઈ આ તો ઓલી શારદા બેન ને ભાણકી નહીં, પણ ઢીંગલી બહુ મોટી થઈ ગઈ હો. હવે તો ઢીંગલી બહુ મોટી થઈ ગઈ. આ બે મામા ને ઓળખે છે બટા? ના. આ ગોકુળ મામા છે, આ ગજુ મામા છે, અને આ અને હું મસ્કો. હા હવે ને આલે ઘરે જઈએ. ઘરે જવું છે? અહીંયા નથી રમવું. ગજુભાઈ ગોકુળભાઈ હું આવું હમણાં, વા હાલો. હે ગોકુળભાઈ, આ શારદા બેન ને બકુલભાઈ ને હું વાંધો પડ્યો? હમણાં થી કઈ આવતા જાતા નથી. સાચી વાત છે હો ગજુભાઈ, કાંક વાંધો તો છે જ તે, હમણાં 3-4 વર્ષ થી રક્ષાબંધન માં નથી ભાડ્યા. મામી જો મારા મામા ને ગોતી ને લઈ આવી ને. હા આખી વાત માં તમને યાદ કરતી હતી. હવે તો મારા મામા સાથે જ રહેવાની. ઓહો, પણ તું મામા સાથે રહીશ તો પછી નિહાળે કોણ જશે, ટ્યુશનમાં કોણ જશે? અને તને તો મામા આરે ગમે, પણ તારા મમ્મી પપ્પાને તારા વગર થોડું ગમે. મમ્મી પપ્પાને ગમે કે ન ગમે, પપ્પા અને મમ્મી કરતા તો મને મારા મામા જ વાલા છે. ઓહો હો હો હો, ઢીંગલો ઢીંગલો ઢીંગલો. મારે ધાણા ખાવા છે, હું લઈ આવું? ઓહો લઈ આવ, જા બેટા હો જા. આ તને ન્યા જવાનું કોણે કીધું તું? પણ હું ક્યાં ગઈ હતી, શારદા બેન ને ઢીંગુ ન્યા આવ્યા હતા. અને એ તમને ખબર છે, એ બહુ ધમપસાડા કરતી હતી એટલે હું લાવી, કટલી રોય એટલે લાવી.
તારે એને અહીંયા નોતી લાવવાની. મને ઈ ન સમજાતું, બેન નું નામ લઉં તે તમારા ચહેરાની રેખા કેમ ફરી જાય છે? તને નહીં સમજાઈ? ના ના, કયો મને, મારે જાણવું છે આજ. અને બેન તમારા ઘરે નથી આવતા, કે તમે બેન ના ઘરે નથી જતા, અને કોઈ દિવસ રક્ષાબંધન માં કેવી એવી બેન હોય કેને રાખડી બાંધવાનું યાદ ન આવે, કેમ એવું છે? બસ કીધું ને તને, હવે વધારે ન બોલ. ઈ દિવસ ની યાદ ન અપાયું તું મને. ઈ દિવસ મારી જિંદગીનો સૌથી દુઃખદ દિવસ હતો. આજે પણ ઈ દિવસને હું ભૂલી નથી શકતો. લ્યો કુમાર, પાણી પીવો. માટલાનું પાણી હું ના પીવું. રેડી ભઈલા, એને બોટલ ઉઠાવશે. લ્યો બેન, તમે પીવો. રેવાલી, માટલાનું પાણી ના પી. મારા ભાઈને કેનું પાણી છે, પીવા દે ને. બીમાર પડીને પછી ખર્ચો વધી જશે. લે આ પી. લાવ લાવ. કેમ બેન, ટીના મીના ને નો લાવ્યા? એકલા આવ્યા? એને અમારે સાથે સાને સાથે ને સાથે લાવ્યા રાખવાની. આંગળિયા ફેરવ્યા અમારે એને. અરે લાવ્યા હોત તો જોવાત ને, ઘણા વખત થી પાણી પીવું ને જોઈએ જ નથી. આ તારો ભાઈ, ઘડિયાળ જોઈએ નઈ? નાના છોકરા પહેરે એવી તો એની ઘડિયાળ છે. લાઈટુ વાળી છે, જો. લાઈટુ વાળી છે. ટી શર્ટ માં કોઈને ઇન્સર્ટ કરતા જોયા? ટી શર્ટ માં ઇન્સર્ટ કરે છે. વાતો કરે પણ આવો ને, આ ઘર તમારું જ છે ને. હેલો, હા મનીષભાઈ, હા આજે ચેક નું પતાવી દેવાનું છે. બેન હું છે ને ગામમાં જાઉં છું, હમણાં બકાલો ને વસ્તુ ને એવું બધું લઈ આવું, પછી તું રાંધી નાખ. અરે હું છું? કઈ નઈ ભઈલા. અરે પણ તું રોવે કેમ બેન? કઈક તો છે તેવો બેન. પાછું કે મને, હું કામ રોવે તું? તને મારા હમ કે બેન, મારા હમ છે. હમ દીધા આ તારે બને. હું તને વાત કરું, તું ટીના મીના ને પૂછો છો? આ બે દીકરીઓ છે ને, આ મને હોસ્પિટલ એટલે જ લઈને આવ્યા છે. તો બેન તમે અહીંયા નથી આવ્યા, હોસ્પિટલ આવેલા છો. અહીંયા તારું મોઢું જોવાની મેં જીભ પકડી. બાજુના શહેરના હોસ્પિટલમાં મને દેખાડવા લઈને આવ્યા છે. મારી જીભના કારણે 5 મિનિટ તારું મોઢું જોવા માન માન બની આવ્યો છે. આ ઉજળું એટલું દૂધ નથી બધું ભાઈ. હું તો બહુ સુધરેલા માનતો હતો. તું રોતી નહીં બેન, તું રોતી નહીં. હું મારા કુમારને હું સમજાવું છું. રોતી નહીં બેન, સાની લેજા. હા હું આવું ભાઈ, પછી જોઈએ. હું આવું પછી. ચાલો આવું, અત્યારે કામમાં છું. કુમાર બોલ. એક વાત કહું? બોલ. હું તમને હાથ જોડું છું, હોસ્પિટલ ઉપર ન જાઓ તો વધારે સારું. બસ કે તારા પેટમાં કોઈ વાત ટકતી જ નથી, કહી દીધું ને બધું. પણ કુમાર, આવું પગલું હું કામ ભરો છો? હું કામ બધા લોકોને દીકરી જ નથી ગમતી, પત્ની ગમે છે, બેન ગમે છે, માં ગમે છે, તો પછી દીકરી હું કામ નથી ગમતી? કુમાર હું તમને હાથ જોડું છું, આવું પાપ ન કરો તો વધારે સારું. એ મારા ઘરનો વહીવટ છે, તું એમાં દખલગીરી ના કરે તો બહુ સારું રહેશે. હજી સમજી જાઓ કુમાર, આવું પગલું હું કામ ભરો છો? દીકરો દીકરી તો ભગવાનના હાથની વાત છે. દુર્યોધન જેવો દીકરો થાય એની કરતા તો સાવિત્રી જેવી દીકરી નહીં હારી. એ ભાઈ, મારે મારી દીકરીને રાખવી કે ના રાખવી એ મારા હાથની વાત છે, તું એમાં વચ્ચે ના બોલ તો બહુ સારું રહેશે. જોવો કુમાર, તમે દીકરીની વાત કરતા હોય ને તો ભગવાન જેને હાચવી શકે ને એને દીકરીઓ આપે. હો તમને તો ભગવાને કેટલું બધું આપ્યું છે, કેટલો તમારો પગાર છે. અરે તમે તો ધારો ને તો ગામની દીકરીઓને કન્યાદાન દઈ શકો. એ ભાઈ, તારે દીકરીઓ છે? દીકરીઓ છે તારે? ખબર પડે ને કેમ સાચવવી પડે, કેટલું એનું જતન કરવું પડે? વાતો કુમાર તમે સાંભળી લો મારી વાત. મારે દીકરીઓ નથી, પણ અમે ભાઈ બહેન બે નાના નાના હતા ને ત્યારે અમારા મા બાપ ગુજરી ગયા. ભાઈ બેન બે જ અમે નાનપણથી મોટા થયા. હું નથી ભણ્યો, પણ મેં મારી બેન ને કોઈ ખામી નથી રહેવા દીધી, એને ભણાવી. અને એટલે જ તે તમે અહીંયા ગામડામાં જાન લઈને આવ્યા, નહીં તો તમે ભણેલ ગણેલ માણસો અમારા ઘરે થોડા આવો. ચાલે હવે નીકળવું છે. અરે તું તારી બંધ કર લવારી હવે. કુમાર હજી હું તમને હાથ જોડું છું, આવું પગલું હું કામ ભરો છો? એ મારી દીકરી છે, એને જીવાડવી કે એને ના રાખવી એ મારા ઘરની વાત છે.
તે મારી ઉપર હાથ ઉપાડ્યો. અરે હાથ ઉપાડવાની ક્યાં પર. ના 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 ભાઈ, નહીં નહીં. કાન ખોલીને સાંભળી લેજો. મારી બેન છે ને જીવનમાં બે વાર રોય છે. એક વાર મેં એની વિદાય કરી ને ત્યારે, અને બીજી વાર આજ રોય છે. હું મારી બેન અંગૂઠા નથી જોઈએ તો મૂકી દે બેન. હવે તારે બકુલ જોઈએ કે હું, જલ્દી નક્કી કર. જો મારી સાથે આવું હોય તો બકુલ ના ઘર ને બધું છોડવું પડશે. બીજી વાર પકડી મૂકવા દઉં તને. હું જાઉં છું. દીકરીને કઈ ન થવું જોવે, નહીં તો હું કોકને મારી નાખીશ. બસ એ દિવસ ભાઈ ને બેનના સંબંધને આડે દિવાલ બનીને ઉભો રહી ગયો. સાંભળી લીધું હાચું, પણ આજ મને દુઃખ થાય છે. કુમાર ઉપર હાથ નહોતો ઉપાડવો, કદાચ સંબંધ રહી જાત. થપાટે ને એક નહીં, એને બે મારવાની જરૂર હતી તો એને શાન ઠેકાણે આવે. હા સૌ, થપાટે ને ન મારી હોત ને તો આજે ટીંગું ન હોત. અરે લઈ આવી મારી ઢીંગલી, લઈ આવી બેટા. જો તારા મામા પાસે બહુ પૈસા હોય નહીં, એટલે છે ને તારે એટલા જ ખાવાના હો. હાલે આ ખાવા મૈ અને આ બધા મૂકી દેવાના હો, પછી ખાવાના. અરે આમાં શું છે? મમ્મી કઈક મૂકી દે. લાવ 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 લાવ, આ ધાણા એમાં મૂકી દે. ભાઈ બકુલ, આ એ જ ઢીંગલી છે જેને તે બચાવી છે. આજ તારા લીધે જ એ રમી રહી છે. ઢીંગલીને તે બચાવીને એક બહેનને, એક પત્નીને, એક માને બચાવી લીધી છે. ભાઈ, મને સુખી જોવા તે ખૂબ મહેનત કરી, મને ખૂબ ભણાવી ગણાવી, પણ ભણેલ ગણેલ પરિવારને જોયા પછી એવું લાગે છે કે આના કરતાં તો આપણા ગામડાના અભણ માણસો સારા, જે આવું પાપ કરવાનું તો નથી વિચારતા, બસ વધારે લગતી નથી. ભગવાનને પ્રાર્થના કરું છું કે દુનિયાના કોઈ વ્યક્તિને ભ્રૂણ હત્યા કરવાનો વિચાર ન હોય.